સુધીબેન તને બધી વાત સમજાવી છે ને, હવે એવી જ રીતે રહેવાનું છે અને ડૉક્ટર સાહેબે કહ્યું છે ને એ પ્રમાણે બધી દવા લેતો રહેજે પાછો. પણ તને શું લાગે છે? જો તું જે પ્રમાણે કહે છો એ પ્રમાણે શું? એ પ્રમાણે જો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એવું કંઈ લાગશે ને તો હું ફરી પાછો મારા એ ફ્રેન્ડને ફોન કરી દઈશ, એ તને જે કંઈ પણ હશે ચેકઅપ કરી લેશે. પણ હા, જો તું સાજો થઈ ગયો છે, તને પહેલાંની થોડી ઘણી વાતો જ યાદ છે, એટલે તને એક વાત બહુ ખાસ છે જે જણાવવાની બાકી હતી એ જણાવી દઉં છું. હજી કઈ વાત બાકી છે જે તું જણાવવા માંગે છે? એ જ કે તારા લગ્ન દામિની સાથે થયા હતા, તું એને પ્રેમ કરતો હતો, આટલી વાત તો તું જાણે છે. પણ આનાથી આગળ કે તું જ્યારે પાગલ થઈ ગયો હતો ત્યારે મને છોડીને? ના, એ સમયે દામિની અને એના મમ્મી જે તને બહુ ત્રાસ આપતા હતા, તને મારતા હતા, તારી પાસેથી ઘરના બધા જ કામ કરાવતા હતા. સો કઈ પણ દેવાંગ યાર, માનું છું કે તે મારી હેલ્પ કરી છે, આ મુંબઈ લઈ જઈને મારી ટ્રીટમેન્ટ કરાવી, મને તે સાજો કર્યો. હા, પણ એનો મતલબ એ નહીં કે તું ગમે તે બોલે અને હું તારી ગમે તે વાત માની લઉં. વાત માનવાનો સવાલ જ નથી પેદા થતો. તું વિચાર કરને, તારો પાડોશી છું. હા, આપણે બંને સારા મિત્રો પણ રહી ચૂક્યા છીએ, એટલે મને તારા ઉપર દયા આવી. હા, જે રીતે તમારા ઘરમાં તારી સાથે વર્તન થઈ રહ્યું હતું ને એ મારાથી સહન ના થયું, અને એટલા માટે જ હું તને મુંબઈ લઈ ગયો હતો. એટલીસ્ટ જ્યાં તારી સારવાર થાય એટલો સમય તો તને સારું રહે, એટલો સમય તો તું આ લોકોના ત્રાસમાંથી બચેલો રહે. તું એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે મને જરીક જણાવીશ? કહેવા એ માગું છું કે દામિનીએ તારી સાથે એટલા માટે લગ્ન કર્યા હતા કે એ સમયે તું વધારે સારું કમાતો હતો, તારી કમાણી તું ઘરમાં આપી રહ્યો હતો, અને એટલા માટે તને ઘર જમાઈ બનાવવા માટે એણે મજબૂર કર્યો. તું તારા બાને છોડીને ઘર જમાઈ બનીને દામિનીના ઘરે આવ્યો. હા, તારો બધો જ પગાર તારા સાસુમાના હાથમાં આપતો હતો. હવે તારા સાસુમાને તો બેઠા બેઠા લાડવા મળતા હતા, શું કરે, હે ને જલસાથી બંને મા દીકરી જીવતા હતા. પણ હા, એક સમય એવો આવ્યો કે તું ડિપ્રેશનમાં આવી ગયો. હા, વધારે પડતું તું જે કામ કરીને ઓવર ટાઈમ ભરતો હતો ને એનાથી તારા મગજ ઉપર અસર થઈ, અને અધૂરામાં પૂરું આ તારા સાસુમાં અને તારી પત્ની એ લોકો પણ તને હેરાન કરતા હતા, એટલે તું મેન્ટલ થઈ ગયો. હા, હવે એ સમયે પણ તને બાકી નહોતો રાખ્યો એ લોકોએ, વધારે હેરાન કરવાનું શરૂ કર્યું. તું આખો દિવસ ઘરે રહેતો હતો તો એ લોકોએ તો તને જાણે ઘરનો નોકર જ બનાવી નાખ્યો હતો, અને તું કોઈ પણ બાબતમાં વિરોધ કરતો કે ના પાડતો હતો કે હા આ કામ હું નહીં કરી શકું, મારાથી નહીં થાય, હું અટવાઈ જઈશ આ કામમાં, તો તને ઓર માર મારતા હતા, ધમકાવતા હતા. અને હા, ઘણી વખત તો તારા બા પણ તને લેવા આવ્યા હતા, પણ તું કોણ જાણે કયા નશામાં હતો, હંમેશા તારા બાને ના પાડી દેતો હતો કે તમારી સાથે હું નથી આવવાનો. તારા બા તો રડી રડીને અડધા થઈ ગયા છે. છોકે હું જ્યારે તને દવાખાને લઈ ગયો ત્યારે એમને વાત પણ નહોતી કરી કે તને સાજો કરવા લઈ જઈ રહ્યો છું. માટે દેવેન, તને જો મારી વાત સાચી ન લાગતી હોય ને તો એક વાર તારા બાને મળી લે, તારા બાની પાસેથી તો હું સાચો છું એ બાબતની ખાતરી કરી શકીશ ને. બસ દેવાંગ, જો આ વાત ખરેખર સાચી હશે ને તો પછી મારો સારો થવાનો કોઈ મતલબ નથી, આ સાજો થયો એ કોઈ ઉદ્દેશ જ નથી રહેતો, મને તો તારે ગાંડો જ રહેવા દેવો તો ને. હા, ગાંડો બનીને શું કામ રહેવા દઉં તને? તું વિચાર કરને, જે છોકરી માટે થઈને તે તારા બાને જીવનમાંથી જાકારો આપી દીધો, હે છોકરી તારી સાથે આવું વર્તન કરતી હતી તો પછી તો આખરે આપણે બંને ભાઈબંધ છીએ, અને હું તને આવી હાલતમાં ક્યારેય પણ ના રાખી શકું, એટલા માટે તારી મદદ કરી કે તારી આંખ ખુલે. થેન્ક યુ દોસ્ત, હવે હું એ લોકોને નહીં છોડું. નહીં, આવી રીતે નહીં. એક કામ કર, તું સાજો થઈ ગયો છે આ વાતની જાણ ખાલી તને અને મને છે, એ લોકોને નથી. માટે તું જેવી અવસ્થામાં જેવો આ ઘરમાંથી ગયો હતો ને એવો જ ફરી પાછો તારા ઘરમાં એન્ટ્રી લેજે.
એટલે તું એવું કહેવા માંગે છે કે હજી પણ હું સાજો નથી થયો એવું નાટક કરું? નાટક કર, હા નાટક કર, એટલે તને ખબર પડી જશે કે તારા સાસુમાં અને છે ને તું દિલથી પણ વધારે પ્રેમ કરે છે ને એ પત્ની તારી સાથે કેવું વર્તન કરે છે. પછી તું નક્કી કરજે કે તારે તારા ઘરે રહેવું છે કે પછી તારા બાની પાસે પાછું જવું છે. ચાલ જઈએ, પેલા આપણે બાને મળીએ અને પછી નહીં પેલી બે ઢાંકણ પાસે જઈએ. પછી તારા બા તને નહીં આવવા દે, તારા બા બહેકાવવામાં આવી જશે. એના કરતા મેં કહ્યું છે એવી રીતે કર, આપણે તારા બાને પછી મળી લઈશું. ઠીક છે, ચાલ ચાલ. દેવેન ક્યાં છે? કહ્યું તો ખરું કે તમારો દેવેન ગયો છે, દેવાંગ એને લઈને ગયો છે, આવશે એટલે પૂછી લેજો એને ખબર અંતર. હા પણ શાંતિથી બોલો ને, હું શાંતિથી પૂછું છું. આટલા બધા ઉકળો છો કેમ? અમારામાં છે ને શાંતિ નામની વસ્તુ જ નથી રહી, અમે કંટાળી ગયા છે. તમારા આ રીતે બોલે ને એને જ શાંતિ કહેવાય, સમજી ગયા? હા, અને સમજ ના પડતી હોય તો ફરી સમજાવું. આ તમારો દીકરો અમારા પનારે તો પાડી દીધો છે, હવે એના ખર્ચા અમે કેમ કેમ ઉઠાવે છે ને અમારું મન જ જાણે છે. આવ દેવેન, આવ આવી જા. હોસ્પિટલ લઈને ગયા છો, હવે હોસ્પિટલ લઈને જવાની કોઈ જરૂર નથી. ગાંડો છે ને ગાંડો જ રહેશે. બાજુ પર આ ગાંડા ને કોઈ બાપ હાજો કરી શકે એમ નથી. ટ્રસ્ટ રૂપિયા ખર્ચે ને છતાંય આનામાં કોઈ ફેરફાર આવે એવો નથી. આ ગાંડો છે ને એ ગાંડો જ રહેવાનો. આ રીતે હાથ ના ઉપાડો. આ કદાચ એ સાજો થઈ ગયો હોત તો માનું છું કે ગાંડો છે, પણ તમે જે રીતે જુલમ કરી રહ્યા છો ને એ વસ્તુ ખોટી જ છે. કોઈ ખોટો જુલમ નથી. અને એમ પણ હવે છે ને બહુ થયું, અમે આને એક પણ મિનિટ ઘરમાં રાખવા માટે તૈયાર નથી. અત્યારે ને અત્યારે પાગલખાને મોકલું છું એને. ના, ફોન ક્યાં છે? ના, હું લઈ જઈશ. કામ પાગલખાને મોકલો. નથી પાગલખાને મોકલવાનું. અરે તો લઈ જાવ ને, અમારે તમારા ગાંડાને ઘરે વળગાડીને રાખવાનો કોઈ શોખ નથી. લઈ જાવ, નહીતર આ ગાંડાને હવે પાગલખાના ભેગો કરવો જ પડશે. ચાલે નીકળ, કીધું ને તારા બાએ, ચાલ જા. રીચાબેન, તમારા આવા વર્તનને લીધે જે અડધો ગાંડો થઈ ગયો. ઓહો, બાકી તો બહુ ડાયો હતો. તમારા વર્તનને લીધે મારો દીકરો ગાંડો થઈ ગયો તો ગાંડા દીકરાની ગાંડીમાં તારા દીકરાને લઈ જવો હતો ને. હમ, અમે કઈ સાંકળે બાંધીને તો નહોતો રાખ્યો ને, પણ નાય ખર્ચો થાય ને, રૂપિયા થોડી ખર્ચાય. ખાલી થોડા થોડા દિવસે ખબર અંતર પૂછવા આવી જતી. કેમ છી મેરે દેવીન, કેમ છી મેરે દેવીન? હું લઈ જ જાતી હતી, એણે ના પાડી, તમને તો ખબર છે. હા ભાઈ ડોસી, પત્યું ને હવે કીધું ને લઈ જાય એમ. ચાલ નીકળ ને, તારા કચરા ને લઈને. એ ખોટું ખોટું એક કામ છે. ખોટું એક વાત કહું? બોલ ને. એક વાત કહું? એ મીઠું વાત કહું એક. આ મારા બા છે, બા, અને એની સામે કોઈ કઈ પણ બોલશે ને તો નહીં ચલાવી લઉં. એ ગાંડા ચસકી ગયું છે મગા. ગાંડી હશે તું હોય અને તારી આ દીકરી. કેવી વાત કરે છે તું? સાચી વાત કરી રહ્યો છે. દેવેન પાગલ નથી, એ સાજો થઈ ગયો છે. અને ખાસ કરીને તમને લોકોને ચેક કરી રહ્યો હતો કે તમે લોકો એની સાથે કેવું વર્તન કરતા હતા અને કેવું નહીં. સાજો થઈ ગયો છે ક્યારે? મારી આ છે મારો પ્રેમ. આ મને કહેતો હતો કે તમારી ને હું ઘર જમાઈ થઈને આવ્યો ને તમે બે મારા ઉપર જુલમ ગુજારતા હતા. શું કામ ખબર છે? શું કામ? કેમ કે હું ગાંડો થઈ ગયો હતો, પૈસા કમાઈને તો લઈને આવવાનો નહોતો, અને તમારી તો મોટામાં મોટી લાલચી હતી કે હું પૈસા કમાતો તો ને ઘરે આવતા હતા અને તમે વાપરતા હતા અને મોજ કરતા હતા મારા પૈસે. સાલા પૈસા આવતા બંધ થઈ ગયા, તમે મને કચરું કરી નાખ્યો. હે ને,
સાજો થઈ શકત, કદાચ હું ત્યારે સાજો પણ થઈ શકત, પણ તમે એટલું ટોર્ચરિંગ કર્યું કે મને લોકો ગાંડો કેવા મળ્યા. એ તો ઠીક, તમે લોકોએ એટલું પ્રેશર આપીને મને એટલું સંભળાવ્યું છે ને કે હું ખુદ ગાંડા હોવાનો ગર્વ અનુભવતો હતો કે હું ગાંડો છું, અને તમે બધા ડાયા છો અહીંયા સુધી. તને પ્રેમ કરવાનું જે નાટક આવ્યું છે, કદાચ તારી મા પાસેથી શીખી હશે. તને એક વસ્તુ યાદ રાખજે કે તારી જેવા એકના લીધે બીજા 100 પ્રેમ ધૂળમાં મળી જાય, સમજી? અને આ મા દીકરી છે ને, હવે રહ્યો આયા અને ભોગવો એકાંત, કેમ કે હવે ભીખ માંગશો ને તો તમારા ઘરે કોઈ થૂકવાય નહીં આવે એવી હાલત હું તમારી બેની કરી દઈશ. દેવેન કુમાર, નાના કુમાર ક્યાંથી? આ તો ગાંડો છે ને, ગાંડાની ઉપમા સિવાય ક્યારેય બોલાવ્યો જ નથી આને, તો હવે કુમાર ક્યાંથી તમારો? આ તો મારું તું હતો કે એની પ્રેમ જાળમાં ફસાઈ ગયો હતો, તને ઘણી વખત સમજાવ્યો છતાંય તે તારા બાની વાત પણ નહોતો માન્યો. જોઈ લે આજે એનું પરિણામ. પણ તે તારી માં એ જેમ કીધું એમ કર્યું. શું મળ્યું? તમે બે છે ને તમારા પોતાના નથી સાચવી શકતા, તમે ટ્રસ્ટમાં શું જવાના? દાન કરતા તમને શું આવડે? માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. ભૂલને નાખો તમારી કચરા પેટીમાં, કરી દે માફ પણ કરી દે. જો હું ગાંડો હોત તો હું તો ડાયો છું. આ તો થેન્ક યુ મારા ભાઈબંધને કે એ મને જોઈ ગયો, એને દયા આવી, એને દયા આવી, નહીં લેવા દેવા વગરની એને દયા આવી અને મને સાજો કર્યો, સમજ્યા? ચલો બા. દેવેન. હા પ્રેમિકા બોલો. તમને હવે મારે સેમ કેવું પડશે બા, અને સેમ કહી દઉં તમારા પ્રેમને અને આઈ એમ સોરીને નાખો કચરાના ડબ્બા. ચલો બા. હા.